તમે પૂરી શ્રદ્ધાથી એક કામ કરવા નીકળશો તો જગતની બધી શક્તિઓ એ સમયે તમારી ભેગી આવશે ચોખ્ખા ચણક શબ્દ વાપરીએ એવા મોહનદાસ કરમચંદ ગાંધીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે આ એમનો ભરોસો જાજો ટક્યો નહોતો એ સમયે મને રામ નામમાં બહુ વિશ્વાસ બેઠો નહોતો પણ રંભા રહેલો મારો ભરોસો હતો એટલે મેં રામ નામ બોલવાનું શરૂ કર્યું સીધ ક્લેરિટી ઓફ અવર મહાત્મા આટલું એણે સ્પષ્ટ લખ્યું છે રામ નામનું બી વિશાળ વૃક્ષ અંદર થતું રહ્યું એની ખરેખર ગાંધીને ખબર પડી નહોતી પણ ચાલતું હતું આ ચાર પાત્રો મારી દ્રષ્ટિએ એવા છે કે જેણે એનામાં સંસ્કાર રોપ્યા અને પછીનું જીવન કેમ જીવવું એનો એને આદેશ આપ્યો મિત્રો એક સરસ કોટ એમણે કર્યું છે કે જગતમાં મા બાપનો પ્રેમ મેં જેવો જાણ્યો છે એવો કોઈએ નહીં જાણ્યો હોય એ બાબતમાં મારો દાવો ભારે છે જગતમાં કોઈ મારા કરતાં મા કે બાપને વધારે ચાહનારો છે એમ કહેવામાં આવે તો હું કહું કે મારી પાસે લઈ આવો હું જોઈ લઉં શ્રવણના આદર્શને એટલી નાની વયે આચરણમાં ઉતારીને ગાંધીજીએ જીવનમાં કેવી પ્રગતિ સાધી તે જણાવતા એમણે કહ્યું હું આટલે લગી ચડ્યો છું તે મારા પિતાની સેવાના પ્રતાપે મારી બુદ્ધિનો મારા હૃદયનો વિકાસ મારા ચારિત્રનું સંગઠન અને મારા સંસ્કારો બચપણમાં મળેલી માતા પિતાની વિરાસત છે આપણે જો ગાંધીના સંસ્કૃતિની વાત કરતી હોય તો એ પહેલાં મુદ્દામાં અહીંયા આવે છે હું બીજા મુદ્દા ઉપર જાઉં ચાલો ચાર વ્યક્તિઓને છોડી દઉં પછી શું થયું મારું ભાઈ શ્રી એવું માનવું છે કે નિયતિ નક્કી કરે કે તમારે એક સામાન્ય મોહનને મહાત્મા બનાવવો છે તો નિયતિ એને હંમેશા પૂરતો એવો અવકાશ આપે છે કે એની સાથે એવું બધું ભળતું રહે એમને સામેથી ન ભળવું પડે અત્યારના અમે જેને બહુ કોટ કરીએ છીએ એ પોલો કોયલોનું અલ્કેમિસ્ટ એમાં પણ એક ભરવાડનો છોકરો વાક્ય બોલે છે કે તમે પૂરી શ્રદ્ધાથી એક કામ કરવા નીકળશો તો જગતની બધી શક્તિઓ એ સમયે તમારી ભેગી આવશે ગાંધી વખતે તો પોલોકોયલે હતા નહીં એટલે એણે લખ્યું નથી પણ પોલોકોયલોએ જે વાત ભરવાડની લખી એ ગાંધી વાંચ્યા હોત તો એણે ગાંધી વિશે અલ્કેમિસ્ટ લખ્યું હોત એમણે કહ્યું કે શું બન્યું શ્રવણનું પિતૃભક્તિ નાટક વાંચ્યું ક્યાંથી વાંચ્યું પિતાના જ સંગ્રહમાંથી પોતાના ઘરની અંદર આ નાટક પડ્યું હતું અને એ એણે વાંચ્યું એમાંથીને ખબર પડી કે અંધ છે મા બાપની કેવી સેવા કરે છે જોગાનું જો પાછળ હરિશ્ચંદ્રનું નાટક જોવાનું આવ્યું ક્યાં જોવાનું આવ્યું નાનકડી એવી કચકડાની આપણને ખબર છે કે ગટાડવા આવે એમાં જઈને જોયું અને હરિશ્ચંદ્રનું નાટક ચાલતું હતું એણે પહેલાં શ્રવણ પિતૃભક્તિને ટેકો કર્યો એનાથી આગળ આવ્યું તુલસી રામાયણ તુલસી રામાયણની સીધો સ્પર્શ નહોતો થયો પણ પિતાજીની માંદગી આવી ત્યારે લાધા મહારાજને ઘરે બોલાવ્યા અને લાધા મહારાજે પિતાજીની છેલ્લી માંદગીની પથારી પાસે બેસીને તુલસી રામાયણ વાંચ્યું અને એ એને બહુ સારી એવી અસર કરી ગયું ભાગવતનો સ્પર્શ થયો પણ એને કહેનારો કથાકાર સારો નહોતો આ વાત હું એટલા માટે નોંધું છું કે આપણે ભાગવતના શ્રેષ્ઠ કથાકારની સમક્ષ અત્યારે બેઠા છીએ અને કથાનું કહેનાર વ્યક્તિ સામેને કેવી અસર કરે છે એ ગાંધીજીએ નોંધ્યું છે કે રાજકોટમાં બેસીને મેં કથા સાંભળી પણ કથાકારની શૈલી એવી હતી કે મારા સુધી પહોંચ્યું નહોતું તો કેવી રીતે પહોંચ્યું તો કે એવું બન્યું કે એકવીસ દિવસના ઉપવાસ કરતો હતો ત્યારે માલવિયાજી મારી બાજુમાં બેસીને ભાગવતના પ્રસંગો છૂટા છૂટા કહેતા હતા અને માલવિયાજીની કહેવાની શૈલી એવી હતી કે મને એમ થયું કે ભાગવત ગ્રંથ વાંચીને ધર્મરસ ઉત્પન્ન કરી શકાય છે પછી આવ્યું મનુસ્મૃતિ ફરી એકવાર પિતાના પુસ્તક ભંડારમાંથી મનુસ્મૃતિ હાથમાં આવ્યું બહુ સ્પષ્ટ માણસ છે એમણે કહ્યું કે એના વાંચનથી નીતિ ઉપર મારી આસ્થા ઠરી પણ મનુસ્મૃતિએ મારા ઉપર કોઈ અસર ઊભી કરી નથી આપણને ખબર છે કે હવેલી વિશેની પણ વાત એમણે સ્પષ્ટ પહેલા ચેપ્ટરમાં સત્યના પ્રયોગોમાં કરી એ વખતે એક સરસ મજાની વાત બની એ કવિ શામળનો એક છપ્પો એમના વાંચવામાં આવ્યો અને એ છપ્પો છે એણે એને માર્ગ બતાવ્યો પાણી આપને પાય ભલું ભોજન તો જીજે આવી નમાવે શિશ દંડવત કોડે કીજે આપણ દામ કામ મોહરોનું કરીએ આપ ઉગારે પ્રાણ તે તણા દુઃખમાં મરીએ ગુણ કેડે તો ગુણ દસ ગણો મન વાચા કર્મે કરી અવગુણ કેડે જે ગુણ કરે તે જગમાં જીત્યો સહી આ છપ્પો છે એ એક જ છપ્પાનું વિશ્લેષણ એને બહુ ભારે ભારે કર્યું અને એને એમ થયું કે આ મને સખત એવી અસર થઈ ગયું છે મારા ચિત્ત ઉપર શામળના આ છપ્પાએ સામ્રાજ્ય જમાવી લીધું એવા શબ્દ પ્રયોગ એણે કર્યા છે કુટુંબની ધાર્મિક સહી શું કેવી આપણે સૌ જાણીએ છીએ કે કુટુંબ પુષ્ટિ માર્ગીય સંપ્રદાયનું હતું માં છે એ પ્રણામી સંપ્રદાયના માનવા અને પુસ્તકોમાં કોટ કર્યું છે કે એ સમયે પોરબંદરમાં નિવાસની નજીકમાં એક પ્રણામી મંદિર હતું અમારા માતા પિતા પહેલાં મંદિરે જતા હવેલીએ જતા પ્રણામી મંદિરે જતા પછી શિવ મંદિરે જતા અને રામ મંદિરે પણ અમને લઈ જતા આ પણ આજે આપણે લોકોએ શીખવા જેવું છે હું માનું તે તારો ધર્મ એવું જે આપણે આપણા સંતાનો ઉપર ઠોકી બેસાડીએ છીએ એની બદલે ઓપનનેસ ટુ સિલેક્ટ ધ રિલિજિયન વિચ સેક્સ ઇન યોર માઇન્ડ એ જે ફ્રીડમ એમને મળ્યું એ નોંધવા જેવું છે પુતળીભાઈ પોતે જે હતા એમની ધર્મ પણ એકતા જ ખરી છે પણ પિતાજી પાસે જૈન સાધુઓ આવતા પારસી લોકો આવતા મુસલમાન લોકો આવતા મોહનદાસ એમની વચ્ચેની વાતો સાંભળ્યા કરતા એમાંથી એને જાણવાની મજા આવી કે બીજા ધર્મોમાં શું છે નોંધવા જેવું એ છે કે આ બધું ચાલ્યું એમાં ખ્રિસ્તી ધર્મ મહાત્મા ગાંધીને અનટચ્ડ રહ્યો હતો એની સામે કોઈથી ખ્રિસ્તી ધર્મની કોઈ વાત ન આવી હિન્દુ દેવદેવતાઓની વગવણી કરે છે એ ખ્રિસ્તી ધર્મ છે અથવા તો ધર્માંતર કરાવવા માટે ગૌમાસનું વાત કરે છે દારૂ પાય છે એ ખ્રિસ્તી ધર્મ છે એવી ઉલટાની વાત એના કાને પડી એટલે એમણે ખ્રિસ્તી ધર્મને અસ્પૃશ્ય રાખ્યો હતો પછીથી કેમ એ ગયું એની વાત એમણે કરી છે મહાત્મા ગાંધી પોતે નોંધે છે કે મા જે રીતે વ્રત કરતી હતી અને વ્રતોમાં જે એની અપાર શ્રદ્ધા હતી અમને ઘણી વાર એમ થાય એમને અંદર વ્રતના પણ ઉદાહરણો આપ્યા છે જેની ડિટેલમાં હું જતો નથી કે ચંદ્ર નીકળે અને ચંદ્રના દર્શન કરીને પછી ચંદ્રોદ્ર વર્ત પૂરું થાય ભોજન લઈ શકે અમે રાહ જોતા હોઈએ બહાર નજર રાખીને બેઠા હોઈએ કે ચંદ્ર નીકળ્યો અને ચંદ્ર નીકળીને દોડા દોડી બોલાવા જઈએ મા દોડી દોડી બહાર આવે ત્યાં ચંદ્ર ફરી એકવાર વાદળ પાછળ છુપાઈ ગયો હોય અમે નિરાશ થઈ જઈએ કે મા ભૂખી રહી ગઈ પણ માનું મોઢું ક્યારેય ઘટાણું થતું જોયું નથી મહાત્મા ગાંધીના જીવનની અંદર આ વ્રતો જે રીતે પળાતા હતા એણે પાકી શ્રદ્ધા ઉમેરી જીવનના પાછળના ભાગમાં એના થિયોસોફિસ્ટ મિત્રો થતા ગયા અને એને ઓરનાલ્ડે લખેલો ગીતાનો અનુવાદ પહેલો મળ્યો જે ગીતાનો અનુવાદ એણે વાંચ્યો એનાથી એમને ગીતા તરફનું આકર્ષણ શરૂ થયું ઓર્નાલ્ડનું એક બીજું પુસ્તક પણ એણે વાંચ્યું બુદ્ધ ચરિત ઉપરનું તો એ ગીતા પછી બુદ્ધચરિતની અસર થઈ અને મહાત્મા ગાંધીએ સ્પષ્ટ કહ્યું કે ગીતામાં હું એટલો ઊંડો ન ઉતરી શક્યો જેટલો બુદ્ધ ચરિત્રમાં ઉતરી શક્યો જે પછીથી પોતે ગીતા સાથે કેટલા તાદત્મ્ય થયું એની વાત બહુ સ્પષ્ટ હું એક બીજા પુસ્તકને કોટ કરું કાર્લાઇલનું હીરોઝ એન્ડ હીરો વર્શિપનો અનુવાદ એમણે વાંચ્યો જેમાં વીર પૈગમ્બરમાંથી મોહમ્મદ સાહેબની મહત્તાની વાત લીધી વીરતાની વાત લીધી અને તપશ્ચર્યાનો ખ્યાલ પોતાના મનમાં સ્પષ્ટ કર્યો સી ઇઝ ઓપન જેમ જેમ બધું આવતું ગયું છે તેમ તેમ એનો સ્વીકાર કરતા ગયા છે ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં એક એવા ખ્રિસ્તી મિત્ર મળ્યા કે જેણે એમ કહ્યું કે માંસાહાર અને મદ્યપાન કરે છે ખ્રિસ્તીઓએ સાચું છે પણ ખરેખર ધર્મમાં એવું લખ્યું નથી કે કરવું પડે એટલે એને એમ થયું કે આ વાત સાચી છે કે નહીં આપણે ચકાસી લઈએ એટલે પોતે પૈસા ખર્ચીને એક બાઇબલ લીધું અને બાઇબલ વાંચવાની શરૂઆત કરી મહાત્મા ગાંધીએ લખ્યું છે કે એનો જૂનો કરાર વાંચીને તો હું કંટાળી ગયો મને એ સમયે મનુસ્મૃતિમાં જે ગડમથલ હતી એનાથી પણ વધુ માથાકૂટ લાગી પણ નવો કરાર જ્યારે મેં વાંચ્યો ન્યૂ ટેસ્ટામેન્ટ ત્યારે હું નાચી ઉઠ્યો અને એની અંદરના બે વાક્યો તારું પહેરણ માગે તેને અંગરખું આપજે તારું પહેરણ માગે એને અંગરખું આપજે અને તને જમણે ગાલે મારે એને ડાબો ગાલ ધરજે આ બે વાત વાંચીને હું ઝૂમી ઉઠ્યો અને એ જીવનભર મહાત્મા ગાંધીના જીવન સાથે જોડાયેલું રહ્યું